कब आपणे खाली जग्या जोई थी। हवे त्यार पछीनो प्रश्न चार, ज्यारे लींबुना रसनी साथे बेकिंग सोडा भेळवामां आवे छे त्यारे પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે, ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે, આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો। આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો। આપણે આન્સર લખશું કે જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડા ભેળવવામાં આવે છે ત્યારે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે। આથી એ ફેરફાર કેવો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર। જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે NHCO3 અણુસૂત્ર લખ્યું હતું અગાઉ, ભેળવવામાં આવે છે ત્યારે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને અન્ય પદાર્થો ઉત્પન્ન થાય છે। આથી આ પ્રકારનો ફેરફાર રાસાયણિક ફેરફાર છે। ત્યાર પછીનો પ્રશ્ન 5, જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક ફેરફારો થાય છે, ત્યારે ભૌતિક અને રાસાયણિક ફેરફારો થાય છે, આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય। હવે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો જોવા મળે છે, બરાબર? અને એના જેવું એક બીજું ઉદાહરણ આપણે કહેવાનું છે કે જેની અંદર આપણને બંને પ્રકારના ચેન્જીસ થવા જોઈએ, એ પછી ફિઝિકલ હોય કે પછી કેમિકલ હોય,
જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે. આ મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે. આ મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે. મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન એટલે કે O2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. આ ફેરફારને આપણે કેવું કહેશું? રાસાયણિક, કારણ કે મીણબત્તી સળગે છે, હવામાનના ઓક્સિજનની હાજરીમાં જ સળગી શકે. આપણે અગાઉ આજે જોયું એ કેવો ફેરફાર કીધો? ભૌતિક ફેરફાર. આને કેવો કીધો? રાસાયણિક, કારણ કે મીણ જે છે સળગે છે એ ઓક્સિજન વાયુ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને CO2 વાયુ જે ધુમાડો થાય છે એની અંદર શું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને CO2 વાયુ એ હવાની અંદર મુક્ત કરે છે. એટલા માટે કેવો ફેરફાર થયો? રાસાયણિક ફેરફાર. આમ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફારો જોવા મળે છે. હવે આવું આપણે બીજું ઉદાહરણ પણ કીધું છે તો એની અંદર આપણે લખવાનું છે કે આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે. સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે. ત્યાર પછીનો મુદ્દો સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે. પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે. આ ભૌતિક ફેરફાર છે. ત્યાર પછીનો મુદ્દો પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું. ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે.
ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 વાયુ બનાવે છે. આ રાસાયણિક ફેરફાર છે. સલ્ફર પીગળીને પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે. કોઈ પણ અવસ્થા આકાર કદ એની અવસ્થામાં ફેરફાર થાય, આપણે ભૌતિક ફેરફાર કીધું છે. અને આની અંદર શું થાય છે, વધારે ગરમ કરીએ એટલે વાયુ સ્વરૂપમાં ફેરવાઈને શું થાય, સળગી ઉઠે છે. અને કયો વાયુ ઉત્પન્ન કરે છે, SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. એટલા માટે કેવો ફેરફાર છે, રાસાયણિક ફેરફાર.